મોટા અપડેટ્સ પ્રાપ્ત થઈ રહ્યા છે. જી હા, લોકસભા ચૂંટણીને લઈ આ મોટા સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે અને સમાચાર મળી રહ્યા છે રાજકોટથી. રાજકોટમાં ભાજપ તરફથી પરસોત્તમ રૂપાલા અને કોંગ્રેસ તરફથી છે પરેશ ધાનાણી. જો કે પરેશ ધાનાણી હવે રાજકોટ પહોંચતા જ કોંગ્રેસમાં જે જૂની બીમારી છે જૂથબંધીની, તે ફરી એકવાર તેણે વરડો લીધો છે. ફરી એકવાર જૂથબંધી જોવા મળી છે. કોંગ્રેસ કાર્યાલય ઇન્દ્રનીલ રાજુગુરુની ઓફિસમાં શરૂ થતા વિવાદ સર્જાયો છે. રાજુગુરુની જગ્યામાં જ આ કાર્યાલય શરૂ થતા વિવાદની શરૂઆત થઈ છે. પત્રકાર પરિષદમાં હાજર ન રહેનારા નેતાઓ સાથે બંધ બારણે બેઠક થઈ રહી છે. ડોક્ટર હેમાંગ વસાવડાના બંગલે બેઠકોનો દોર શરૂ થયો છે. પરેશ ધાનાણી પણ હેમાંગ વસાવડાના ઘરે પહોંચ્યા. કોંગ્રેસના ભીખુ વાડોદરિયા, પૂર્વ ધારાસભ્ય લલિત કગથરા પણ અહીંયા પહોંચ્યા છે. નારાજ નેતાઓ છે તે બેઠકમાં હાજર છે. હેમાંગ વસાવડા, મહેશ રાજપૂત, પ્રવીણ સોમાણી બેઠકમાં હાજર. અશોકસિંહ વાઘેલા, ભરવાડ સમાજના રણજીત મુંદવા સહિતના નેતાઓ બેઠકમાં હાજર રહ્યા છે. આજ અંગે જાણકારી આપશે સંવાદદાતા રહીમ લાખાણી, અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. રહીમ, કોંગ્રેસમાં જે જૂથવાદની બીમારી છે, ખૂબ જ જૂની બીમારી છે, ફરી એકવાર બીમારી સામે આવી છે રાજકોટમાં, શું તેની પાછળનું હાલ કારણ છે? ચોક્કસપણે વિકાસ, સૌથી મોટા સમાચાર છે. અગાઉ પણ ગુજરાત ફર્સ્ટમાં દર્શાવવામાં આવ્યા હતા કે કોંગ્રેસની અંદર જૂથવાદની વચ્ચે પરેશ ધાનાણી કઈ રીતના ચૂંટણી લડશે. કારણ કે જે રીતના ઇન્દ્રનીલ રાજ્યગુરુની જગ્યા ઉપર જે કાર્યાલય શરૂ થયું છે, ત્યારે પ્રથમ બેઠકથી જ આ વિવાદ છે તેની શરૂઆત થઈ હતી. પ્રવીણ સોરાણીએ ઇન્દ્રનીલ સામે કહ્યું હતું કે મહેશ રાજપૂતને હેમાંગ વસાવડા છે, આ ગેરહાજર કેમ છે, કેમ તેઓને જાણ નથી કરવામાં આવી. ત્યારથી આ વિવાદ છે તેની શરૂઆત થઈ ચૂકી હતી. અને અત્યારે જે રીતના વાત કરીએ, આજે પણ પરેશ ધાનાણીએ એ જ સ્થળ ઉપર એક પત્રકાર પરિષદ સવારે કરીને, ત્યારે પણ ગેરહાજરી છે અચૂક જોવા મળી હતી. ડોક્ટર હેમાંગ વસાવડા છે, મહેશ રાજપૂત છે, આ તમામ લોકોનું જૂથ છે, તેમની ગેરહાજરી છે તે જોવા મળી છે. જે રીતના વિગત સામે આવી છે, ને થોડી વાર પહેલા, એટલે કે માત્ર 10 મિનિટ પહેલા જ ડોક્ટર હેમાંગ વસાવડાનું આ ઘર છે જે ઢેબર રોડ ઉપર આવેલું છે, ત્યાં અત્યારે પરેશ ધાનાણી પહોંચ્યા છે અને બંધ બારણે આખી આ બેઠક ચાલી રહી છે. હું દ્રશ્યો અંદરના બતાવવાનો પ્રયાસ કરીશ કે અંદરનો જે દરવાજો છે, ઘરની અંદરનો દરવાજો બંધ રાખવામાં આવ્યો છે અને ત્યાં આ બેઠક છે તે શરૂ કરવામાં આવી છે. લલિત કગથરા છે તે પણ પહોંચી ચૂક્યા છે, મહેશ રાજપૂત છે તેઓ પણ અહીંયા હાજર છે, ડોક્ટર હેમાંગ વસાવડા છે તેઓ પણ હાજર છે, સાથે જે કહી શકાય ભીખુભાઈ વાડોદરિયા છે તેઓ પણ અહીં હાજર છે. અને અત્યારે ચર્ચાઓનો જોર છે તે શરૂ થઈ ગયો છે. જે રીતના વિગત સામે આવી છે, જે ઇન્દ્રનીલ રાજ્યગુરુ છે તેમની જે સ્થળ છે ત્યાં આ કાર્યાલય જે શરૂ થયું છે, ત્યારથી આ વિવાદ છે તે વકર્યો હતો અને તે વિવાદ આજે ચરમસીમાએ પહોંચ્યો છે. ડોક્ટર હેમાંગ વસાવડા સહિતના મહેશ રાજપૂત છે તમામને સમજાવટ માટે થઈને આ બેઠકનો દોર શરૂ થયો છે. કારણ કે વાત જે મળી છે કે આ સ્થળ ઉપર કાર્યાલય તો નહીં જ, તેની માંગ છે તે એક જૂથ કરી રહ્યું છે. હેમાંગ વસાવડા છે, મહેશ રાજપૂત છે, જે રણજીત મુંદવા છે, આ તમામ લોકો અત્યારે અંદર છે. ચર્ચાનો દોર શરૂ થઈ ગયો છે, તેઓને સમજાવવાની વાત પણ આવતી હોય. કારણ કે જે રીતના આખો આ વિવાદ શરૂ થયો છે, એક બાજુ લોકસભાની ચૂંટણીને તેની જ વચ્ચે આખો આ વિવાદ છે તે શરૂ થયો છે. એટલે સૌથી મોટી વાત છે કે કોંગ્રેસ જે રીતના એક જૂથ થઈ અને દાવા કરી રહ્યું હતું, ને તેની વચ્ચે આ જૂથવાદ છે તે સામે આવ્યો છે. બેઠકનો દોર શરૂ કર્યો છે. કારણ કે જે રીતના ઇન્દ્રનીલ જૂથ અને મહેશ રાજપૂત, હેમાંગ વસાવડા જૂથ આ પહેલેથી જ વર્ષોથી ચાલ્યું આવે છે. રાજકોટમાં બે જૂથ છે તે કોંગ્રેસમાં સ્પષ્ટપણે સામે આવતા હતા. અગાઉ પણ આ જ પ્રકારની જૂથબંધી છે તે સામે આવી હતી. ત્યારે લોકસભાની ચૂંટણીની અંદર પરેશ ધાનાણીને જે રીતના મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, પરંતુ રણટંકારની વચ્ચે અત્યારે કોંગ્રેસમાં રણટંકાર થઈ ગયો હોય તેવું કહી શકાય છે. કારણ કે એક તરફ પરેશ ધાનાણી કહી રહ્યા હતા કે રાજકોટ રણ મેદાન બનવાનું છે, રણટંકાર થવાનો છે, પરંતુ અત્યારે કોંગ્રેસની અંદર રણ મેદાન અને રણટંકારની શરૂઆત થઈ ચૂકી છે. કારણ કે જે જૂથબંધી છે તે સામે આવી છે. ગત રોજની જો વાત કરીએ તો મહેશ રાજપૂત છે તે માત્ર રામનાથ મહાદેવના મંદિર ખાતે તેઓની હાજરી જોવા મળી હતી, કોંગ્રેસની સાથે છે. પરંતુ જે માત્ર વાત આવી રહી છે કે જે કાર્યાલય છે તે કાર્યાલયનો વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે. એટલે સૌથી મોટો સવાલ એ જ ઉત્પન્ન થઈ રહ્યો છે. કારણ કે જે રીતના વાત કરવામાં આવે તો હાલ જે સમજાવટ માટે ખુદ પરેશ ધાનાણી છે તે પહોંચ્યા છે અને ત્યાં અત્યારે ચર્ચાનો દોર પણ શરૂ થયો છે. હું દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ કે જે રીતના હાલ
જે બંધ બારણે આ બેઠક ચાલી રહી છે, સામેનો જે કાચવાળો રૂમ દેખાય છે ત્યાં તમામ લોકો અત્યારે બેઠા હોય અને ચર્ચાનો દોર શરૂ થયો હોય તેવી વિગત છે તે સામે આવી રહી છે. એટલે દ્રશ્યો જોઈ શકાય છે કે હાલ જે બેઠકનો દોર છે તેની શરૂઆત થઈ ચૂકી છે. સૌથી મોટા સમાચાર છે તે કોંગ્રેસના જૂથ બંધી વચ્ચે હાલ પરેશ ધાનાણી એક મહત્વની બેઠક છે તે ડોક્ટર હેમાંગ વસાવડાના બંગલે કરી રહ્યા છે. જી વિકાસ, બિલકુલ આભાર રહીમ તમામ જાણકારી આપવા બદલ, અમારી સાથે જોડાવા બદલ. ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે એટલે કે ફરી એક મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા